સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં સગીરાને પિંખી નાખનાર 5 નરાધમોને પોલીસે દબોચી લીધા. હવશના હેવા નિયતો દુષ્કર્મ આચરી સગીરાને મારી નાખવાની ધમકી આપતા. સુરેન્દ્રનગર વઢવાણમાં રહેતી સગીરા સાથે 5 આરોપી દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દેવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહિલા પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી નજીકના સંબંધિત સહિત 5-6 આરોપીને દબોચી લેવામાં આવ્યા. વઢવાણમાં રહેતી એક સગીરા તેની દાદી અને ભાઈ સાથે રહેતી હતી. તેના ભોળપણનો લાભ લઈ રફીક ઉર્ફે મુન્નો અબ્બાસભાઈ કેરાળીયા તેના ઘરે જઈ દુષ્કર્મ આચરતો. ત્યારબાદ સમીર જહાંગીરભાઈ મલેક, શાહરૂખ જહાંગીરભાઈ મલેક, અલ્તાફ મિર્ઝા, અવેસા અબ્દુલભાઈ ચૌહાણ પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. આરોપીઓ સગીરાને મારી નાખવાની ધમકી આપતા સગીરાની તબિયત લથડતા તેને દવાખાને લઈ જવાઈ, જ્યાં તપાસ કરતા તેને 6 માસનો ગર્ભ હોવાની વિગતો સામે આવી. આથી 5 શખ્સે દુષ્કર્મ ગુજરાતી હોવાનો બહાર આવતા ગુનો દાખલ થયો. પરિણામે મહિલા પોલીસ મથકના PI TB હિરાણી સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ ઘટનામાં રફીક ઉર્ફે મુન્નો અબ્બાસભાઈ કેરાળીયા, સમીર જહાંગીરભાઈ મલેક, શાહરૂખ જહાંગીરભાઈ મલેક, અલ્તાફ મિર્ઝા અને અવેસ અબ્દુલભાઈ ચૌહાણને હસ્તગત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર. જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં તારીખ 25-2-2024 ને ફરિયાદ નોંધાયેલી છે. તે મુજબ ભોગ બનનાર સાથે જ આ કામે તેમને 5-1 તોમતદારોના નામ લખાવેલ છે કે જેમને ભોગ બનનાર સાથે એમને લલચાવી, પોસલાવી અને ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ 5 વ્યક્તિ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે, શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને 6 મહિનાનો ગર્ભ પણ રહી ગયો છે. તો આ બાબતે વઢવાણના જ એવા રહેવાસી એવા રફીક ઉર્ફે મુન્નો અલારખા કેરાળીયા તેમજ સમીર જહાંગીર મલેક, શાહરૂખ જહાંગીર મલેક, અલ્ફાન મિર્ઝા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એ 5 વ્યક્તિઓ વિરુદ્ધ અમને ફરિયાદ નોંધાવેલ છે. આ ફરિયાદ મુજબ ભોગ બનનારની સાથે જ છેલ્લા 8-1 મહિનાથી કોઈ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદ જાહેર થયેલી છે. હાલ 5 તોમતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે. જે આ ભોગ બનનાર છે તેને કેટલા વર્ષ છે અને શું છે? ભોગ બનનારની ઉંમર 16 વર્ષ જેવી છે. તો આ બાબતે પોક્સો સહિતની કલમો લગાડવામાં આવી છે. જે આ ભોગ બનનાર છે એનો કોઈ સગા પણ આમાં સંડોવેલા છે? આ બાબતે ભોગ બનનારે જે ફરિયાદ જેના વિરુદ્ધમાં લખાવેલી છે તેઓના અને સગાઓના શું સંબંધો છે એ તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારી દ્વારા જાણવામાં આવશે.